બારડોલી તાલુકાના અલ્લુ ગામ ખાતે આવેલ સહકારી મંડળીના પેટ્રોલ પંપ ઉપર મધ્યરાત્રે ત્રાટકેલા લૂંટારૂઓ વૃદ્ધ વશમયની નિર્દયતાપૂર્વક હત્યા કર્યા બાદ રોકડ રકમ અને કોમ્પ્યુટર સહિતની લૂંટ કરી નાશ છૂટવાના બનાવથી ચકચાર મચી જવા પામી હતી. બારડોલી તાલુકાના અલ્લુ ગામ ખાતે સહકારી મંડળીમાં આવેલા પેટ્રોલ પંપ પર 20 દિવસ પહેલા જ વોચમેન તરીકે બારડોલીના હરિપુરા ગામ ખાતે રહેતા 67 વર્ષીય વૃદ્ધ નોકરીએ જોડાયા હતા. મધ્યરાત્રિના અરસામાં ભવાનભાઈ ચૌધરી પેટ્રોલ પંપ પર હતા. તે વખતે ત્રાટકેલા અશાણા લૂંટારૂએ તેમના માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કર્યા બાદ પેટ્રોલ પંપના કાઉન્ટરમાંથી 3000 રૂપિયાની પરચુરણ અને ઓફિસમાંથી કોમ્પ્યુટરની લૂંટ કરી નાશે છૂટ્યા હતા. આ બનાવની જાણ થતાં જ બારડોલી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બારડોલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અલ્લુ ગામે ગઈકાલ રાત્રિના 19:00થી સવારના 6 વાગ્યા દરમિયાન કોઈ પણ સમયે આ પેટ્રોલ પંપ ઉપર સિક્યુરિટીમાં કામ કરતા ભવાનભાઈ સુમાભાઈ ચૌધરીને કોઈ બોથડ પદાર્થથી માર મારી અને પેટ્રોલ પંપને લૂંટવાની કોશિશ કરેલ છે અને આ બનાવની અંદર ભવાનભાઈનું મોત નિપજેલ છે. આ બાબતે બારડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતા જે સીપીયુ ને એ બધું જે ગયું હતું એમાં એ આ પેટ્રોલ પંપની પાછળથી મળી આવેલ છે અને જે છૂટક પૈસા જે 3000 રૂપિયા જે રાખેલા હોય છે કાઉન્ટરમાંથી એ પૈસાની લૂંટ થયેલી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ છે. ના, હાલ સુધી આ પેટ્રોલ પંપ પર સીસીટીવી કેમેરા હતા પણ હમણાં 3-4 દિવસ પહેલા જે સીસીટીવી કેમેરાનો વાયર તૂટી ગયેલા હાલ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. મારું નામ રાજુભાઈ ડેરભાઈ પટેલ. હું અહીંયા અલ્લુ રાઈસ મિલનો મેનેજર તરીકે નોકરી કરું છું. અમારો પંપ 7 થી 7 સવારના ચાલે છે. રાતના ભવનભાઈ કરીને અહીંયા કર્મચારી જે ખરા તે આપણે વોચમેનમાં અહીંયા રહે છે. હવે સાંજના કઈ રીતે એનું કોઈ આવીને ખૂન કરી ગયું અમને કંઈ ખબર નથી. એની જાણ અમને પોલીસને કરી છે પોલીસ સ્ટેશનમાં. હવે વેર વિખે સામાન છે, પૈસા તો કંઈ છે હતા નહીં, જુજજાજ પૈસા હતા. સીસીટીવી કેમ બંધ? એક વાયર કપાઈ જવાથી બંધ છે.